સીધા ટામેટા લઈશું, કાચા જ ટામેટા છે. અત્યારે મેં બે નંગ ટામેટા લીધા છે કારણ કે અત્યારે એક પાઈના પ્રપોર્શનનો સોસ બનાવીએ છે. એની સાથે એક ચમચી સમારેલું આદું, એક મોટી ચમચી સમારેલું લસણ, સમારેલા લીલા મરચા એક મોટી ચમચી, મરી એક નાની ચમચી, તજનો ટુકડો. તજનો બહુ જ પ્રોમિનન્ટ ફ્લેવર હોય છે પિઝા સોસમાં, એટલે તજ લઈશું. આ બધું જ ક્રશ કરી લઈશું. ગેસ ઓન કરીએ. ઓઇલ લઈશું. આ જ વસ્તુ બટરમાં પણ કરી શકો છો અથવા તો ઓલિવ ઓઇલમાં પણ કરી શકો છો. બે મોટી ચમચી તેલ લેવાનું છે, પ્યોરી બનાવી હતી એને એડ કરીશું. મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, લાલ મરચું એક ચમચી. હવે આને એકદમ સરસ ચડવા દઈશું. 5-10 મિનિટ પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે અને ટામેટાની કચાશની જે એક સુગંધ હોય એ પણ જતી રહી છે. હવે તમે એવું વિચારતા હશો કે આ જ સોસ અમે પિઝામાં પણ બનાવીએ, આટલો ઇન્સ્ટન્ટ સોસ છે તો પિઝામાં કેમ બ્લાન્ચ કરવાની ને બધી મહેનત કરવાની. પણ બને ત્યાં સુધી પિઝામાં એવું નહીં કરવાનું, કારણ કે આપણે ઘરે જ્યારે પિઝા બનાવતા હોઈએ ત્યારે આપણે પિઝાના રોટલા પહેલેથી બનાવીને રાખીએ છીએ, પછી એની ઉપર સોસ લગાવીએ છીએ અને ટોપિંગ કરીને એને 5 મિનિટ તવા પર અથવા તો ઓવનની અંદર બેક કરીને ચીઝ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી એને બેક કરીને સર્વ કરી દેતા હોઈએ છીએ. એના માટે બ્લાન્ચ કરવા જરૂરી છે કારણ કે સહેજ પણ કચાશ પડતો ટેસ્ટ સોસમાં આવશે તો નહીં મજા આવે. આ જ વસ્તુ પાઈમાં કેમ કરીએ છીએ ઇન્સ્ટન્ટ, કારણ કે પાઈને બેક થતાં ઓછામાં ઓછું 40-45 મિનિટ થશે, એટલે સહેજ પણ કચાશ રહી ગઈ હશે સોસમાં, તો એ પાઈ જ્યારે બેક થતી હશે ત્યારે એ બેક થઈને અંદર જ કુકિંગ પ્રોસેસ થશે અને એનો જે ટેસ્ટ છે એ જતો રહેશે. એટલા માટે પાઈ બનાવતા હો ત્યારે ઇન્સ્ટન્ટ સોસ બનાવી શકો છો. એની અંદર ટામેટા ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. હવે હું ડુંગળી નાખીશ કારણ કે ડુંગળી મને ક્રિસ્પી રાખવી છે, ચંકી રાખવી છે. ડુંગળીને મારે વધારે કૂક નથી કરવી, એટલે 1 કપ ડુંગળી નાખવાની છે ને એની સાથે ટમેટો કેચઅપ 1/2 વાટકી જેટલો અને થોડીક ખાંડ ટામેટાની ખટાશ જે છે એને બેલેન્સ કરવા માટે. બસ ગેસ ઓફ કરી દઈએ અને સોસને 1 વાટકામાં કાઢી લઈશું. સો ઇન્સ્ટન્ટ પિઝા સોસ જે ફટાફટ બની જાય છે તૈયાર છે. હવે ફાઇનલી પાઈને એસેમ્બલ કરીશું. પાઈ માટેનો લોટ મેં ઓલરેડી બાંધીને રાખ્યો છે. પાઈનો લોટ બાંધવા માટે જેટલો મેંદો હોય એનાથી 1/2 બટર લેવાનું છે. એટલે અત્યારે મેં 250 ગ્રામ મેંદો લીધો હતો, એમાંથી 1/2 એટલે 125 ગ્રામ બટર લેવાનું છે અને ઠંડુ બટર લેવાનું છે. હાથથી એને મિક્સ કરવાનું છે આંગળીથી. બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચરમાં આવે પછી એની અંદર ઠંડુ પાણી 2 કે 3 ચમચી ઠંડુ પાણી નાખીને એનો લોટ બાંધી લેવાનો છે. એવી જ રીતે મેં રેડ કલરનો લોટ બાંધ્યો છે. આ જ વસ્તુ આપણે કોઈ પણ ગળી પાઈ બનાવતા હોઈએ, જેમ કે એપલ પાઈ, તો આમાં 2 કે 3 ચમચી ખાંડ નાખવાની, આઈસિંગ શુગર નાખીને લોટ બાંધવાનો છે. એકદમ જાડો રોટલો વણવાનો છે. હવે મેં પાઈપલેટ લીધી છે, બને ત્યાં સુધી લૂઝ બોટમ પાઈપલેટ લેવાની છે. લૂઝ બોટમ એટલે નીચેનો જે બેઝ જે છે છૂટો હોય છે,
એનાથી તમારી પાઈ જે છે એ બહુ જ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. એને થોડુંક વચ્ચેથી પ્રેસ કરતા જવાનું છે અને નીચેનો જે બેઝ છે એને પતલો કરતા જવાનું છે. બેઝ બહુ જાડો હશે તો ખાવામાં નહીં મજા આવે. હવે એની સાઈડ પણ જે છે થોડી પતલી કરતા જવાનું છે. સાઈડનો બધો જ ભાગ કાઢી લઈશું. હવે આ જે રફ ટેક્સચર જે છે આની ઉપર એક બોર્ડર આવશે એટલે આ જે રફ પાર્ટ જે છે એ કવર થઈ જશે. હવે એને કવર કરવા માટે ઉપર હાર્ટ શેપની ડિઝાઇન આપીએ છીએ એટલે થોડા વ્હાઇટ કલરના હાર્ટ અને થોડા રેડ કલરના હાર્ટ બનાવી લઈશું. ઉપર માટે જે કવરિંગ માટે જે બનાવવાનું છે એ રોટલો થોડોક પતલો વણવાનો એટલે આપણી ભાખરીની જેવી થિકનેસ હોય એવી થિકનેસ રાખવાની છે. હાર્ટ શેપનું કુકી કટર છે. એક્સ્ટ્રા પાર્ટ જે છે બધો જ કાઢી લઈશું. આવી જ રીતે લાલ કલર એડ કરીને મેં લોટ તૈયાર કર્યો છે એવી જ રીતે લાલ કલરના હાર્ટ્સ બનાવી લઈશું. બીટરૂટનો જ્યુસ નાખીને તમે લાલ કલર બનાવી શકો છો. હાર્ટ્સ તૈયાર છે. હવે ફાઇનલી પાઈને એસેમ્બલ કરવાની છે. પીઝા સોસ જે બનાવ્યો હતો એ મૂકીશું. જ્યારે પણ આપણે એપલ પાઈ બનાવતા હોઈએ ત્યારે આપણે નીચે પ્રીક કરતા હોઈએ છીએ કારણ કે એપલ પાઈનું જે સ્ટફિંગ હોય છે ડ્રાય હોય છે. અત્યારે એને પ્રીક નથી કરતા કારણ કે આ વેટ સ્ટફિંગ છે. લગભગ અડધી વાટકી જેટલો સોસ જશે. હવે પીઝામાં જેટલા પણ ટોપિંગ તમને ભાવતા હોય બધા જ ટોપિંગ તમે આ પાઈમાં નાખી શકશો. સૌથી પહેલાં ડુંગળી, બધા જ વેજીટેબલ્સને ડાઈસ કટ કરેલા છે. બેબીકોર્ન, બેબીકોર્ન કાચી જ લેવાની છે કારણ કે અંદર એ કૂક થઈ જશે. પીળા કેપ્સિકમ, લાલ કેપ્સિકમ, લીલા કેપ્સિકમ, ઓલિવ્સ, એલેપીનો, મોઝરેલા ચીઝ. વેજીટેબલના પ્રપોર્શન તમે તમારી રીતે ઓછા વત્તા કરી શકો છો. અત્યારે મેં બધા જ વેજીટેબલ 2-3 ચમચી લીધા છે અને મોઝરેલા ચીઝ અડધી વાટકી લીધું છે અને એની સાથે પ્રોસેસ ચીઝ. તમે ચીઝ પણ અલગ અલગ જાતના મિક્સ કરી શકો છો. તમે યલો ચેડાર, વ્હાઇટ ચેડાર, પામેઝાન એ બધા ચીઝ પણ આમાં મિક્સ કરીને પણ નાખી શકો છો. અત્યારે અડધી વાટકી પ્રોસેસ ચીઝ અને અડધી વાટકી મોઝરેલા ચીઝ. હવે જે હાર્ટ્સ બનાવ્યા હતા એનાથી કવર કરીશું. એક વ્હાઇટ હાર્ટ, એક રેડ હાર્ટ. કોઈક કોઈક જગ્યા પર તમે 2 વ્હાઇટ હાર્ટ પણ લઈ શકો છો. રેન્ડમલી જ એને કવર કરવાનું છે. ફાઇનલી પિઝા પાઈને બેક કરવા મૂકીએ. આ પાઈને તમે એક રાત સુધી ફ્રિજમાં રાખી શકો છો બિફોર બેકિંગ. એટલે આજે તમે પાઈને પ્રિપરેશન કરીને કાલે તમે ફ્રેશલી બેક કરીને બી સર્વ કરી શકો છો. બેક કરવા મૂકીએ. એને પ્રીહીટેડ અવનમાં 200 ડિગ્રી પર લગભગ 45-50 મિનિટ માટે બેક થવા દેવાની છે. તમારું અવન અગર નાનું હોય તો 30-35 મિનિટમાં પણ બેક થઈ જશે.
પાઈ બેક થઈને તૈયાર છે અને ઉપરથી તમે જોઈ શકો છો એકદમ કડક થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે. સર્વ કરીએ. વેલેન્ટાઇન્સ ડે માટેની પરફેક્ટ રેસીપી પિઝા પાઈ તૈયાર છે.